સિવાન મોટાવરાછા ખાતે સમસ્ત હરિપરા પરિવાર ટ્રસ્ટનો સ્નેહમિલન કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો. લક્ષ્મીવાડી રામવાડી ફાર્મ ખાતે આયોજિત 7મા સ્નેહમિલન કાર્યક્રમ સાથે 9 દીકરીઓએ પોતાના જીવન સાથી સાથે પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી છગનભાઈ રત્નાભાઈ હિરપરા નવસારી હાજર રહ્યા હતા, તેમજ સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદથી પણ હિરપરા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. 6-7 હજાર હિરપરા પરિવાર સમાજના સ્નેહીજનો અને અગ્રણીઓ પણ હાજરી આપી હતી. ટ્રસ્ટ દ્વારા દીકરીઓને 54 વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવી હતી, તેમજ ધોરણ 1-12 પહેલા બીજો અને ત્રીજો ક્રમ લાવનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે પરિવારના અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક આપવામાં આવી હતી. હાલ ભગવાન શ્રી રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા જઈ રહી છે ત્યારે પરિવાર દ્વારા સમૂહમાં આરતી કરાઈ હતી. જ્યારે ટ્રસ્ટની અત્યાર સુધીની સમાજ પરિવાર માટે કરેલી કામગીરી અને આવનારા દિવસોની કામગીરી આયોજન અંગેની તમામ માહિતી મોટા ભલગામના મંત્રી શ્રી હિતેશભાઈ રમણીકભાઈ હિરપરા દ્વારા આપવામાં આવી હતી. આગામી 8મા સ્નેહ મિલન તેમજ સમૂહ લગ્ન સમારોહ માટે પરિવારના તમામ ભાઈઓ બહેનોને ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. હિતેશભાઈ રમણીક હિરપરા ગામ મોટા ભલગામ. આજે અમારા સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત આયોજિત 7મો સ્નેહ મિલન છે, તેમજ પ્રથમ સમૂહ લગ્ન છે. આ આયોજનમાં અમારે આ 7મો સ્નેહ મિલન છે. છેલ્લા 7 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. અત્યાર સુધી અમે ખાલી સ્નેહ મિલન કરતા હતા. હવે સ્નેહ મિલન ની સાથે પરિવારની દીકરીઓના દર વર્ષે 11 લગ્ન કરવાનો અમે સંકલ્પ કર્યો છે. એ સિવાય આવતા વર્ષે અમે પરિવારનો એક્સપો કરવાનું પણ વિચારી રહ્યા છીએ. અત્યારે પરિવારના અમારી સાથે 2000 ફોર્મ આવેલા છે, એટલે 8000 સભ્યો જોડાયેલા છે. મુખ્ય મહેમાનમાં તો અમારા પરિવારના જે હૈદરાબાદમાં અમારે એક્સ પોલીસ, એક્સ આર્મી તેમજ પોલીસમાં સેવા આપે છે તે હૈદરાબાદથી રાજુભાઈ વધારા છે, પાર્થભાઈ પીએસઆઈ છે જે અમદાવાદમાં સર્વિસ કરે છે, એ પણ અમારે લાગણીને માન આપીને પધાર્યા છે. એ સિવાય પરિવારના એક સુરત ડિસ્ટ્રિક્ટ સુરતમાં જજ છે, એ પણ અમારી માગણીને ધ્યાન આપી અને પધાર્યા છે. પરિવાર આ રીતે એકતા અને સંગઠક બને, પરિવારનો એક્સપો કરીએ, પરિવારની દીકરીના લગ્ન કરીએ અને અમારા હિરપરા પરિવારનું નામ સમગ્ર ભારતમાં રોશન થાય એવો અમારે પ્રયત્ન કરવાનો છે, દરેક પરિવારને આપીએ છીએ. આગામી સમયમાં ટ્રસ્ટ દ્વારા બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવશે, જે અંગેની માહિતી પણ પોતાના કેરિયરમાં આગળ વધતા માંગતા ઉપસ્થિત નવયુવાનને આપવામાં આવી હતી. સમગ્ર સ્નેહ મિલન અને સમૂહ લગ્ન કાર્યક્રમ એક મેકના સહિયારા પ્રયાસો થકી આયોજકો દ્વારા સફળ રીતે સંપન્ન કરાયો હતો. જ્યારે અતિથિ વિશેષ તરીકે હિરપરા પરિવાર, પરિવારના જજ સાહેબ, પોલીસ મિત્રો, આર્મી ઓફિસર, ઉદ્યોગપતિઓ, રાજકીય મિત્રો તેમજ તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી. તો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરનારા સેવાના સારથીઓ એવા હાથીગઢના બાબુભાઈ હિરપરા તેમજ મોટા ભલગામના હિતેશભાઈ હિરપરાને ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ ટ્રસ્ટ આગેવાનો અને સૌ કોઈ પરિવાર સદસ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.